हेलो फ्रेंड्स, वेलकम टू सुपर सहेलिया। हूँ छू प्रीति पटेल। फ्रेंड्स, आज हूँ सवारे ब्रेकफास्ट को के 4 वाग्यानो नाश्ता को एना माटे हूँ सरस रेसिपी लेने आवी छू। वड़ी रेसिपी डायबिटिक फ्रेंडली पण छे अने हेल्दी पण छे, तो तमे जोई शको छो। एना माटे आपणे लीधुं छे 1 वाड़की बेसन, साथे लीधुं छे 1 वाड़की रवो। आ સત્યાના શીરાવાળો રવો છે, સ્વાદ પ્રમાણે મીઠું, અને 1/2 ચમચી જેટલા લીંબુના ફૂલ લીધા છે આપણે। તો બસ 4 જ ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે આ રેસિપી બનાવવા જઈ રહ્યા છે, તો ચાલો શરૂઆત કરીએ। તો એના માટે સૌ પ્રથમ આપણે એક મિક્સી લઈશું, અને મિક્સીમાં આપણે એડ કરીશું સોજી, સાથે જ આપણે એડ કરી દઈશું બેસન, એમાં જ આપણે એડ કરી દઈશું લીંબુના ફૂલ। લીંબુના ફૂલ તમે ઓછા વધારે કરી શકો છો। અને હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। તો બધું એડ કરીને આપણે મિક્સી કરીશું, અને પછી એક હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટ એડ કરવાનું બાકી છે, તો ચાલો આપણે આને મિક્સી કરી લઈએ। તો ફ્રેન્ડ્સ, મિક્સી થઈને રેડી થઈ ગયું છે। એકદમ ઝીણો બારીક પાવડર આપણે બનાવવાનો છે, તો હવે આપણે એને એક બાઉલમાં કે એક તપેલીમાં ટ્રાન્સફર કરી લઈશું। તો ટ્રાન્સફર કર્યા પછી હવે આપણે એમાં એડ કરીશું એક ખૂબ જ હેલ્ધી ઇન્ગ્રીડિયન્ટનો પાવડર બનાવીને, તો એ છે મખાના। તો ફ્રેન્ડ્સ, બધું જ 1-1 વાડકી લીધું, પણ મખાના આપણે 2 વાડકી લઈશું। તો આ મખાનાને આપણે હવે મિક્સી કરીને એનો પણ પાવડર બનાવી લઈશું। તો મખાનાને મિક્સીમાં નાખી અને એનો પણ સરસ ઝીણો પાવડર બનાવી લઈશું। ફ્રેન્ડ્સ, મખાનાનો પાવડર થોડો મમરાને કચરીને કેવો થાય એ ટાઈપનો થતો હોય છે, તો એને આપણે હવે મિક્સ કરી લઈશું બેસન અને સોજી સાથે, અને હવે આપણે એમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું। તો મસાલા બધા થઈ ગયા છે, હવે આપણે એને કોરું જ એકવાર મિક્સ કરી લઈએ। તો આ રીતે આપણે એને મિક્સ કરવાનું છે, અને હવે આપણે થોડું પાણી એડ કરીશું અને એને એક લિક્વિડ ફોર્મમાં રેડી કરીશું। ફ્રેન્ડ્સ, એક ચામટું પાણી એડ કરવાનું નહીં, હવે તો બધાને ખબર જ છે, નહીં તો ગાંઠા પડી જાય। તો આ જ રીતે થોડું પાણી એડ કરીને આપણે એક સરસ વોટરી કન્સિસ્ટન્સીવાળું બેટર રેડી કરીશું। તમે જોઈ શકો છો બહુ થીક નથી, તો આવું જ ખીરું આપણે આ રેસિપી માટે જોઈએ છે। તો હવે આપણે એને પ્રીહીટ તવા ઉપર પાથરીશું, તો આ રીતે હલકા હાથે આપણે એને ગોલ ગોલ ફેરવવાનું છે। આ બહુ જ પાતળા ના થાય, બસ આ રીતના જ રહેશે। તો હવે આપણે ઉપરથી તેલ એડ કરીશું અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું। ફ્રેન્ડ્સ, સીઝન્ડ કરેલો તવો હશે તો ફટાફટ ઉખડશે, અને સીઝન કરેલો નહીં હોય તો 1-2 પુડલા આ રીતે ઉખાડવામાં થોડી તકલીફ પડશે, પણ પછી તો સરસ ઉખડશે। તો મારો તવો સીઝન્ડ છે એટલે તમે જોઈ શકો છો ફટાફટ ઉખડી જાય છે। તો આપણે એને ઉલટો કરીશું અને પાછું થોડું ચારે બાજુ તેલ રેડી દઈશું, અને એને બી મીડિયમ ટુ હાઈ ફ્લેમની વચ્ચે શેકી લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બંને બાજુથી સરસ શેકાઈ ગયું છે, તો ચાલો આપણે એને હવે ઉતારી લઈએ અને આ રીતે બીજા બધા પૂડા પણ રેડી કરી લઈએ। તો બીજા પૂડલા પણ આ રીતે આપણે તવામાં હલકા હાથે સ્પ્રેડ કરીશું, અને ઉપરથી આજુબાજુ તેલ એડ કરીશું, અને એને પણ ગોલ્ડન બ્રાઉન થાય એટલે પલટાઈ અને આપણે બંને બાજુ શેકી લઈશું, ને આ રીતે જેટલા પૂડા બને એટલા આપણે રેડી કરીશું। તો હવે એક થાળીમાં મૂકી અને એની ઉપર આપણે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીશું અને બધી જ ડાયરેક્શનમાં લગાવી દઈશું। તો ટોમેટો કેચઅપ વધારે ઓછું તમે તમારી પસંદગી પ્રમાણે નાખી શકો છો, કારણ કે આપણે લીંબુના ફૂલ નાખ્યા છે એને બેલેન્સ કરવા આપણે ટોમેટો કેચઅપ સ્પ્રેડ કરીએ છીએ। હવે આપણે એની ઉપર નાખીશું ઝીણી સેવ, મારી પાસે આ આલુ ભુજિયાની સેવ છે, તો એને હું સ્પ્રેડ કરું છું, અને હવે આપણે એક પિઝા કટર લઈશું અને એની મદદથી આ રીતે સ્ટ્રેટ પટ્ટીમાં કટ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, હવે પટ્ટી કટ કર્યા પછી આપણે એને આ રીતે 1-1 કરીને રોલ કરીશું, તો બધાના જ રોલ આપણે આ રીતે રેડી કરી લઈશું, અને હવે આપણે એને સર્વ કરીશું। તો એના માટે આપણે
एक एक रोल ने प्लेट में गाड़ीना डब्बा होय ए रीते लाइन में गोठवीशू। तो आ रीते गोठव्या पछी आपणे एने टोमेटो केचअप साथे सर्व करीशू। फ्रेंड्स, तो एने गार्निशिंग माटे आपणे ऊपरथी आ रीते थोड़ी सेव भभराईशू अने साथे बे लीला मरचा मूकीशू। फ्रेंड्स, तो लीला मरचा साथे खावानी खूब मजा आवे छे। तमने आ रेसिपी गमी के नहीं ते चोक्कसथी कमेंट बॉक्स में लखजो। तो नवी नवी रेसिपीज माटे जोता रहेजो सुपर सहेलिया। बाय।